કાર્યક્રમમાં આપને સન્માનિત કરવામાં આવ્યા અને તમે એક મદદની જાહેરાત કરી, કારણ કે ત્રીજી લહેરની શક્યતાઓ પછી કયા પ્રકારની મદદ તમે ગુજરાતમાં પૂરી પાડી શકવાની તૈયારી બતાવી? મેં સેકન્ડ વેવ વખતે પણ જે થઈને આપણા જે સ્પીચ છે એમને કહેલું કે એમણે મને એને મેડિકલ એસોસિએશન પ્રેસિડેન્ટ છે વિશે કરવી, એમની સાથે કોન્ટ્રાક્ટ વાત પણ કરાવી ત્યારે લોકો ઠીક પણ નથી મળતું. બેસીને કોઈ રોડ પર બેસીને આટલી તકલીફો મારી પાસે 56 વેન કે સર, એમાં 80 વેનમાં 2-2-3 રૂમ છે. એ વેન એ લોકોને કામ આવતી નહીં, એ લોકોને જે વેન છે એ દરેક એસી છે. શાંતિ રાખો, મારી લોકોને બે અથવા ટ્રીટમેન્ટ ન મળતી હોય તૈયાર.